नमस्कार विद्यार्थी मित्रों, श्री विद्यान्ती बिहेर प्राकन्या विद्यालय वती आपनों आ ऑनलाइन लर्निंग लेक्चर में हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आने पहला आपणे ऑनलाइन ई कॉमर्स द्वारा थता कार्यनुं कार्यक्षेत्र जोई गेला छीए। आजे आपणे जोवानुं छे ई कॉमर्सना सफल अमलीकरण माटे जरूरी साधनों, एटले के तमारे ई-कॉमर्स सेवानो उपयोग करवो होय तो तमारी पासे कया कया साधनों होवा जोईए। तो विद्यार्थी मित्रों, जाणो छो तो आपणे चेप्टर वन में जोयुं हतुं के धंधो कोने कहेवाय। धंधो शुरू करवा माटे प्राथमिक तबक्के, प्राथमिक एटले के शरूआतना पायाना तबक्के मूड़ी मानव संसाधन एटले के मानवीय अने यंत्रोनी जरूर पड़े छे। जेम તમે ધંધાની શરૂઆત કરો ત્યારે તમારી પાસે મૂડી માનવી અને યંત્રો આ ત્રણેય હોવા જરૂરી છે। એ જ રીતે જ્યારે તમારે ઈ કોમર્સ સેવાનો ઉપયોગ કરવો હોય ત્યારે તમારી પાસે વેબસાઇટ, ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર અને ત્રીજું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોવા જરૂરી છે। એટલે જ્યારે ઇકોમર્સમાં ઉપરોક્ત જણાવ્યા ઉપરાંતના સંસાધનોની જરૂર રહે છે, જેમાં સૌથી પહેલું વેબસાઇટ। વેબસાઇટ એટલે શું? તો કે જે ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમ કઈ કઈ વસ્તુનું વેચાણ કરે છે એ એક પોતાના નામની વેબસાઇટ બનાવી અને એ સાઇટ ઉપર તમામે તમામ વસ્તુ મૂકે એને કહેવામાં આવે છે વેબસાઇટ। વેબસાઇટને વિકસાવવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી। વેબસાઇટમાં વેબ એટલે વેબસાઇટ બે શબ્દનો બનેલો છે, વેબ અને સાઇટ। વેબ એટલે www વર્લ્ડ વાઇડ વેબ, જ્યારે સાઇટ એટલે સ્થળ। www સ્થળ એટલે કે જે ધંધાકીય એકમ કે જેની વેબસાઇટ બનેલી હોય એનું સ્થળ, કોમ્પ્યુટરની યાદીમાં ઈ કોમર્સની યાદીમાં એનું સ્થળ એટલે વેબસાઇટ। સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું થશે, એટલે કે કોમ્પ્યુટરની દુનિયામાં એ પેઢીનું સરનામું થશે। અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી। ભૌતિક એટલે કે જ્યાં તમે જઈ શકો, ભૌગોલિક એટલે કે કોઈ સ્થળ, વિસ્તારની દ્રષ્ટિએ કોઈ સ્થળ નથી, પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય તેવું સંકલિત સ્વરૂપ છે। એટલે કે વેબસાઇટ શું છે? તો કે પેઢી દ્વારા જે તમને સેવાઓ પૂરી પાડવામાં આવતી હશે એ તમામે તમામ સેવાઓનું લિસ્ટ એ ઓનલાઈન સંકલિત એટલે કે ભેગું તમને ત્યાં એ સરનામા ઉપર જોવા મળે છે કે એ કઈ કઈ સેવાઓ આપે છે। બીજું છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર। ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે તેઓના કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોવા જોઈએ। એટલે કે તમે ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને જો વેપાર કરવા માગતા હો તો તમારી પાસે કોમ્પ્યુટર હોવું જોઈએ અને એ કોમ્પ્યુટર છે એ ઇન્ટરનેટના નેટવર્કથી જોડાયેલું હોવું જોઈએ। સૌથી પહેલું વેબસાઇટ, બીજું છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર અને ત્રીજું છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ। હવે આની જરૂર શું કામ પડે વિદ્યાર્થી મિત્રો? તો તમને બધાને ખબર જ છે કે અહીંયા ખરીદનાર અને વેચનાર બંને સામસામે મળતા નથી, એકબીજાના પરિચયમાં પણ હોતા નથી। તો વેપાર કરીએ ત્યારે ખરીદનાર છે એને વસ્તુ મેળવવાની હોય છે અને જ્યારે વેચનાર છે એને વસ્તુ આપી અને નાણાં મેળવવાના હોય છે। ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી, આથી બંને વચ્ચે નાણાકીય લેવડ દેવડના પ્રશ્ન ઊભા થાય છે। ખરીદનાર ખરીદી કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે કે મને વસ્તુ કેવી મળશે, બરાબર છે? જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલાં માલ કેવી રીતે આપવો એ જોખમ અનુભવે છે। આ સમસ્યા કોણ
દૂર કરે છે તો કે ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ દૂર કરે છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી 7 દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય છે. એટલે કે ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ચૂકવણી કરી હોય અને તમને માલ મળે અને એમાંથી કોઈ નુકસાની જણાય તો તમે 7 દિવસમાં એ પેમેન્ટ છે એ તમારું રદ કરાવી શકો છો. આમ આ કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન છે. ત્યાર પછીનો ટોપિક છે ઓનલાઈન વ્યવહારો. એટલે કે તમારે ખરીદી કરવી હોય કે વેચાણ કરનાર ધંધાદારી એકમે વેચાણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલો તબક્કો છે પૂર્વ ખરીદી. એટલે કે ખરીદી પહેલાં તમારે શું કરવું જોઈએ અથવા કોઈ જો ધંધા કે એકમે વેચાણ કરવું હોય તો એને શું કરવાનું થાય. એટલે વેચાણ તબક્કો. તો આમાં શું કરવામાં આવે છે તો કે જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. જો તમારે ખરીદી કરવી હોય તો તમે જાહેરાતના માધ્યમ દ્વારા તમારે જે વસ્તુ ખરીદવી છે એ અંગેની માહિતી મેળવો છો. અને વેચાણ કરવું હશે તો વેચાણ કરનાર પેઢી છે જાહેરાત આપે છે કે જેના દ્વારા સામેવાળી વ્યક્તિ માહિતી મેળવી શકે. હવે ખરીદી કે વેચાણની શરતો. હવે ખરીદનાર છે એ ભાવ જોશે અને એ ભાવ પ્રમાણે એની શરત જોવે છે. એ રીતે વેચાણ કરનાર ધંધાકીય એકમ છે એ એમાં વેચાણ માટેનો ભાવ લખે છે અને વેચાણની શરતો લખે છે. પછી માલ અથવા નાણાંની ચૂકવણી. ખરીદનાર હશે તો એ નાણાંની ચૂકવણી કરશે, જ્યારે વેચનાર હશે તો એ માલની ચૂકવણી કરશે. તો કે પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા કેવી બને છે, ઝડપી અને ઓછા ખર્ચે થાય છે, જે આપણે આની પહેલાં જ જોઈ લીધું. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દૃષ્ટિકોણથી વર્ણવવામાં આવેલ છે કે આ આખી પ્રક્રિયા છે, કોઈ એક ગ્રાહક છે એ કઈ રીતે કાર્ય કરે છે એ રીતે વર્ણવેલી છે. એટલે કે પહેલા તબક્કામાં ગ્રાહક છે એ જાહેરાત દ્વારા માહિતી પ્રાપ્ત કરશે વસ્તુ અંગેની. બીજા તબક્કામાં એ ભાવની ભાવ જોશે દરેકે દરેક એ વસ્તુનો અને શરતો જોશે. ત્રીજા તબક્કામાં એ શું કરે છે તો કે નાણાંની ચૂકવણી કરશે. હવે એની અંદર નાણાંની ચૂકવણી માટેનું સૌથી પહેલું સ્ટેપ છે નોંધણી. તો કે જો તમારે ઓનલાઈન વ્યવહાર કરવો હોય તો ખરીદી કરતા પહેલાં તમે એટલે કે જે ગ્રાહક છે એણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, એટલે કે નોંધણી ફોર્મ ભરવું પડે છે. નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. એટલે કે તમારે જે ધંધાદારી એકમ પાસેથી વસ્તુ ખરીદવી હોય તેની વેબસાઇટ ખોલી અને રજિસ્ટ્રેશન એટલે સાઇન અપ નામનું ઓપ્શન આપેલું હોય છે એ સાઇન અપ થવું, જે માટેના ફોર્મમાં તમારે તમારી માહિતી એટલે કે તમારું નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપવાની રહે છે. આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે કે જેથી તમારી માહિતી છે એ બીજા કોઈ મેળવી ન શકે. એટલે ખાતાને લગતી માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે. આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી એટલે કે અહીંયા લોગિન થઈ શકે નહીં. હવે એકવાર તમે સાઇન અપ કરી લીધું એટલે કે રજિસ્ટ્રેશન કરાવી દીધું, ત્યાર પછી તમારે ઓર્ડર આપવાનો. એટલે કે ઓનલાઈન ખરીદી કરતી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. આ શોપિંગ કાર્ડ એટલે શું? વિદ્યાર્થી મિત્રો એક બે વાક્યમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. તો કે શોપિંગ કાર્ડ એ ઓનલાઈન ખરીદી કરતી વખતે તમે જે જે વસ્તુઓ ખરીદી છો એ વસ્તુની યાદી તૈયાર થાય છે એને શોપિંગ કાર્ટ કહેવામાં આવે છે. આ શોપિંગ કાર્ટમાં ખરીદીની યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે. હવે શોપિંગ તમે રજિસ્ટ્રેશન કરાવી દીધું, બીજું સ્ટેપ હવે જે જે વસ્તુઓ તમારે ખરીદવી છે એ વસ્તુની તમે લિસ્ટ પસંદ કરો છો એટલે એ શોપિંગ કાર્ટમાં આવી જશે. શોપિંગ કાર્ડ એટલે કે યાદી તૈયાર થઈ ગયા પછી તમે નાણાં ચૂકવવાના વિકલ્પની પસંદગી કરો છો એટલે ત્રીજું સ્ટેપ થશે નાણાં ચૂકવણી તંત્ર. તો કે ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતે થઈ શકે છે, જેવી કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ વગેરે. હવે અહીંયા તમે નાણાં ચૂકવણીના વિકલ્પમાં જશો ત્યારે એ તમને પૂછશે કેશ ઓન ડિલિવરી, ચેક દ્વારા, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ દ્વારા કે ડેબિટ કાર્ડ દ્વારા. જે દ્વારા તમારે ચૂકવણી કરવી હોય એ અંગેનો તમે વિકલ્પ પસંદ કરી શકો છો.
હવે જોઈ લઈએ નાણાં ચૂકવણીની પ્રક્રિયા. ઓનલાઈન ખરીદીમાં નાણાં ચૂકવણીની વિવિધ રીતે દ્વારા થઈ શકે છે. સૌથી પહેલું છે કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી ડિલિવરી એટલે કે તમને જે સમયે માલ મળે એ જ સમયે તમે માલ જોઈ અને પછી રોકડ ચૂકવો, એને કહેવાય કેશ ઓન ડિલિવરી. તો કે નાણાં ચૂકવવાની આ રીતમાં ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેમણે મંગાવેલ સરનામે મળે ત્યારે તેના નાણાં ચૂકવવાના હોય છે. બીજું છે ચેક દ્વારા. તો કે ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે છે, એટલે તમે એને ચેક લખીને મોકલી આપી શકો છો. વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપે છે. વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ જ તમને શું કરે છે, વસ્તુ મોકલે છે. ત્રીજું છે નેટ બેન્કિંગ ટ્રાન્સફર. એટલે કે હાલના સમયમાં છે એ તમે કોઈ વસ્તુ ખરીદો તો તમારી બેંક છે એ એના ખાતામાં એટલા નાણાં ચૂકવી આપે છે, એવી બેંક સુવિધા આપે છે, એને કહેવાય નેટ બેન્કિંગ ટ્રાન્સફર. એટલે કે વર્તમાન સમયની બેંકો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકોને પૂરી પાડે છે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં શું કરે છે, ટ્રાન્સફર કરે છે. આ નાણાં ટ્રાન્સફર થયા પછી જ વેપારી છે એ માલ મોકલી આપે છે. ત્યાર પછી છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. તો કે આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, MCQ તરીકે ખાસ પૂછવામાં આવે છે કે કયા પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રેડિટ કાર્ડ પણ આવી શકે અને ડેબિટ કાર્ડ પણ આવી શકે. આ પ્રકારના કાર્ડને પ્લાસ્ટિકના નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? તો કે એમાં એક ક્રેડિટ કાર્ડમાં જેટલી રકમ માટેનું તમને કાર્ડ આપેલું હોય એટલી રકમનું તમે ખરીદી કરી શકો છો, એટલે કે એ એક પ્રકારનું નાણું જ છે, પણ ખરેખર વાસ્તવિક નાણું છે નહીં. આ કાર્ડ્સ ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડ ધારકને શાખ પર ખરીદી કરવાની સુવિધા આપે છે. કાર્ડ ધારકે ઓનલાઈન વેપારીને ચૂકવાની રકમ સંબંધિત બેંક રકમ ચૂકવી આપે છે. એટલે કે જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને વસ્તુની ખરીદી કરો છો તો તમે જેટલી રકમની ખરીદી કરશો એટલી રકમ બેંક છે એ વેપારીને ચૂકવી આપે છે. પછી નિર્ધારિત એટલે કે નક્કી કરેલા સમયમાં એ કાર્ડ ધારકે આ રકમ બેંકને ચૂકવવાની હોય છે. કાર્ડ ધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમયમાં નાણાં ચૂકવવાની સ્વતંત્રતા રહે છે. હવે ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિ ક્રેડિટ કાર્ડમાં તમારા ખાતામાં હોય એના કરતાં વધારે રકમ, જ્યારે ડેબિટ કાર્ડમાં તમારા ખાતામાં હોય એટલી જ રકમની તમે ખરીદી કરી શકો છો. એટલે કે ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિને તેના બેંક ખાતામાં જમા નાણાં જેટલી જ ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા મળે છે. અને ડેબિટ કાર્ડ મારફતે તમે જ્યારે ખરીદી કરો છો ત્યારે જેવી તમે ખરીદી કરશો અને કાર્ડ ક્રેશ થઈ એટલે તમારા ખાતામાંથી એટલી રકમ વેપારીના ખાતામાં જમા થાય છે, એટલે કે તરત જ કાર્ડ ધારકના બેંક ખાતામાંથી તેટલી રકમ ચૂકવાય છે. જ્યારે ક્રેડિટ કાર્ડમાં બેંક ચૂકવી આપે છે અને પછી તમારે બેંકને ચૂકવવાનું હોય છે. અને છેલ્લું છે ડિજિટલ કેશ. તો કે આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસ એટલે કે ઇન્ટરનેટના જગતમાં જ અસ્તિત્વ ધરાવે છે. હવે આ ડિજિટલ કેશ એટલે શું? તો કે જે તમે વાસ્તવિક નાણું જુઓ છો એ રીતે તમે નાણું હાથમાં લઈ શકતા નથી, એ ખાલી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જ ફેરવવામાં આવે છે. જોઈ લઈએ. આ પ્રકારના ચલણનું કોઈ ભૌતિક અસ્તિત્વ કે સ્વરૂપ હોતું નથી, પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા પૂરી પાડે છે. એટલે કે તમારે જેટલું ડિજિટલ કેશ જોઈતું હોય એટલું તમે વાસ્તવિક એટલે કે ખરેખર જે આપણું ચલણી નાણું છે એટલું બેંકમાં જઈ અને બેંકને રિક્વેસ્ટ કરો કે આ મને ડિજિટલ કેસમાં ફેરવી આપો, એટલે એ વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવી આપે છે. ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે. હવે જેટલા વાસ્તવિક નાણાં બેંક છે એ ડિજિટલ કેશમાં રૂપાંતરિત કરશે એટલા ગ્રાહકે કોને આપવાના હોય છે, બેંકને. ત્યારબાદ ઈ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવે છે જેના મારફત ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. એટલે ઈ કેશનું ફોર્મ સંભાળતી બેંક છે એ ગ્રાહકને
એ અંગેનું સોફ્ટવેર આપે છે કે જેના મારફત ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. ઓનલાઈન ખરીદી માટે આ ડિજિટલ ભંડોળ વાપરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. ત્યાર પછીનું નેક્સ્ટ લેક્ચરમાં